જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તમે મજામાં હોય, હું પણ મજામાં જ છું. વિદ્યાર્થી મિત્રો, ભાગીદારના પ્રવેશની અંદર 2-3 દાખલા આપણે પૂરા કર્યા સરસ મજાના. હવે આગળનો દાખલો બોલે તો પેજ નંબર 209 ઉપર 10 નંબરનો દાખલો, દાખલા નંબર 10, પેજ નંબર 209, કે જેમાં તમને ભાગીદારો આપેલા છે વિદિત, વિશાલ અને નવો આવે છે બંટી. વિદિત, વિશાલ અને નવો જે આવે એ છેલ્લો બોલે તો બંટી. ચલો, વિદિત, વિશાલ અને બંટી આવી રીતે ત્રણ ભાગીદારો. ચાર ખાતા લખી દીધા આપણે. ખાતા લખી ગયા હોય પછી સરસ મજાનો ફોર્મેટ રેડીમેડ મેં લખેલું છે. તમારે પણ કોઈ પણ દાખલાની શરૂઆત કરો એટલે જમા પછી ત્રણ એન્ટ્રી મૂકી દેવાની, બાકી એક લાવ્યા રોકડ પાઘડીનું પ્રીમિયમ. એ જ રીતે ઉધાર બાજુ પણ પેલા આ પાઘડી જેને આપણે જૂની પાઘડી કહીએ છીએ એ લખી દેવાની, રોકડ ઉપાડી અને પાઘડી સોરી બાકી આગળ લઈ. મૂડી ખાતાનું ફોર્મેટ ત્યાર પછી આ રોકડ બેંકનું ફોર્મેટ બાકી આગળ લાવ્યા પછી અહીંયા ખાલી જગ્યાનું મૂડી ખાતે ઉધાર બાજુ નવા ભાગીદારનું નામ આવે બોલે તો બંટી અને પાઘડીના પ્રીમિયમ ખાતે જૂના જો જમા બાજુ આવે જૂના ભાગીદારોના નામ પહેલા આવે વિદિત અને પછી વિશાલ. કે વિશાલ, વિશાલ આખે અને બાકી આગળ લઈ ગયા. બસ શરૂઆત કરીએ દાખલા. પહેલા તો ચેક કરી જુઓ, જરૂર છેલ્લે લખેલું છે જરૂરી ખાતા અને પાકું જરૂરી બોલે તો આ ચાર વસ્તુ બનાવવાની. તો વિદિત અને વિશાલ 2-3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. જૂનું પ્રમાણ તમને આપેલું છે 2-3 અને નીચે પ્રમાણે પાકું સરવૈયું આપેલું છે. અને બંટીને 1-4 ના રોજ નવા ભાગીદાર તરીકે બેડીમાં નીચેની સરોદે પ્રવેશ આપ્યો. સૌથી પહેલા શરૂઆત કરીએ દાખલાની. ત્યારે પાકું સરવૈયું જે આપેલું છે એમાંથી તમારે ચાર બાકીઓ લેવા. મૂડી ખાતાની બાકી બોલો વિદિત અને વિશાલ 48,000 અને 60,000 રૂપિયા. વિદિત એના તમને આપ્યા છે આ 48,000 રૂપિયા અને વિશાલ એના 60,000 રૂપિયા. અહીંયા આગળ ત્યાર પછી ચાલુ ખાતું તો આપેલું છે નહીં તો આગળ વધો. રોકડ બેંક નું ખાતું જ આપેલું છે. હા, બેંક આપ્યું છે જો 8,400 રૂપિયા. તો 8,400 બેંક બોલે તો આ રોકડ ઓબ્લિક બેંક બાકી આગળ આવ્યા 8,400 રૂપિયા. અને ચાર અને છેલ્લું પાઘડીની બાકી ચેક કરો. પાઘડીની બાકી કેટલી આપેલી છે? મિલકત નાણા બાજુ તો કે નથી આપેલી, તો નહીં લખવાની ને. તો બસ તમે લખ્યું હોય તો ડેશ કરી દેવાનું. એમાં શું છે? નથી આપ્યું તો ડેશ કર્યું લે. ચાર વાક્ય પૂરી થઈ પછી હવાલા. હવાલામાંથી પહેલું જ કામ, ધેટ્સ રાઈટ, ત્યાગનું પ્રમાણ શું? અને ક્યારે શોધવાનું ત્યાગનું પ્રમાણ? નવ અને જૂનું ભેગું થાય તો જ, બાકી નહીં. તો ચેક કરો ને, નવું પ્રમાણ તમને ક્યાં આપેલું છે? તો કે નવું પ્રમાણ તમને આખા દાખલામાં ક્યાં એક પણ હવાલામાં આપેલું છે નહીં. તો જ્યારે નવું પ્રમાણ ન આપ્યું હોય તો પછી ત્યાગ. હા, પણ જો પહેલો હવાલો વાંચો. નવું પ્રમાણ નથી આપ્યું પણ પહેલા હવાલામાં કઈ કીધું છે ત્યાગ માટે? જો તો કે વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફણમાં ત્યાગ કરશે. છે એટલે કે તમને ત્યાગ આપી દીધો છે. નવ પ્રમાણ આધારે શોધવાની જરૂર છે. ત્યાગ આપેલો જ છે પણ ખાલી એના છેદ જે છે એ તમારે સરખા કરવા. તો વિદિત તેના ભાગમાંથી કેટલો ભાગ આપે છે? તો કે 1/4 ભાગ. તો વિદિત જેટલો ભાગ આપે એટલો એનો ત્યાગ કહેવાય. તો અહીંયા લખું છું આ વિદિત નો ત્યાગ કેટલો ભાગ આપે છે? 1/4. ચલો પછી એ જ રીતે વિશાલ પોતાના ભાગમાંથી કેટલો આપે છે? તો એ વિશાલ નો ત્યાગ કહેવાય. તો વિશાલ નો ત્યાગ આપેલો છે 1/8. ચલો છેદ સરખા કરતા તમને આવડે છે. આના છેદમાં 4 છે, આના છેદમાં 8. તો 8 જે છે એ ઉપરના છેદમાં લાવવા પડે. બોલો તો
आठ चार ने कितना वड़े गुणो तो आठ था बे वड़े गुणो तो था तो जितना वड़े छेद में एटला गुणा यहां घट ऊपर अंश में तो बे एका बे बे भाग्य आठ एक भाग्य आठ तो त्याग नो प्रमाण त्याग त्याग छे ने आ बे अने आ एक बे जे ले आ त्याग नो प्रमाण जे छे तमने मळी गयो બીજી વસ્તુ આ બે ત્યાગનો તમે જ્યારે સરવાળો કરશો ત્યારે તમને નવો ભાગીદાર જે આવે છે આ બંટી એનો ભાગ મળે યાદ કરો કીધું તો ખબર છે ને કે એ આટલા આપે છે બી આટલા આપે છે અને બંનેને ભેગા કરો તો નવા ભાગીદારને મળતો ભાગ મળે ટૂંકા દાખલામાં તો બંનેના ત્યાગનો સરવાળો કરો એ બંટીનો નવા ભાગીદારનો ભાગ કેવાય बनने नो त्याग એટલે કે આ 2 / 8 વત્તા અભિસાર નો 1 / 8 આ બે નો સરવાળો કરવાનો જો છેદ સરખા છે તો પછી ચોકડી ગુણાકાર કરવાની જરૂર નથી કોમન લઈ લેવાના 8 અને 2 વત્તા 1 એટલે 3 તો નવો ભાગીદાર જે બંટી આવે છે એનો ભાગ કેટલો કહેવાય નફા નુકસાન નો એનો ભાગ 3 / 8 કહેવાશે ધ્યાન રાખજો 3 અષ્ટમાંશ નવા ભાગીદાર બંટી નો ભાગ રોકડ ખાતાની ઉધાર બાજુ નામ લખેલું છે બંટીના મૂડી ખાતે ખાલી રૂપિયા મૂકી દો 72000 રૂપિયા અહીંયા આગળ ઉધાર લખ્યા તો અહીંયા આગળ જમા પણ લખેલું છે આ રોકડ આ બે માં ડેશ બંટીના મૂડી ખાતામાં 72000 રૂપિયા હા હવે બીજો હવાલામાં પાછળ એવું લખેલું છે કે અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે એનો ભાગ જેટલો પણ હોય ને એ બધી બધી પાકડી કેવી રીતે લાવે છે રોકડમાં લાવે છે તો એના માટે પહેલા એની પાકડી તો શોધવી પડે ને એના ભાગે કેટલા આવે છે પાકડીના તો વાંચો એના માટે આગળ નંબર 3 નંબર પેઢીની પાકડીનું મૂલ્યાંકન 32000 કરવામાં આવ્યું પેઢીની પાકડી બોલે તો બધા ભાગીદારો જૂના વત્તા નવા બધા ભાગીદારોને ભેગી કુલ પેઢીની પાકડી જેને કહેવાય પાકડીનું મૂલ્યાંકન એ તમને આપેલું છે 32000 નવા ભાગીદારના પ્રવેશ પછી જે પાગડીનું નવું મૂલ્ય નક્કી કરવામાં આવે એ નવું મૂલ્ય નક્કી થાય એ નવા મૂલ્યને પાગડીનું મૂલ્ય કહેવાય ધંધાની કુલ પાગડીનો નવા ભાગીદારની પાગડી હોય અને નવી પાગડી કહેવાય અને પાગડીનો પ્રીમિયમ પણ કહેવાય પ્રવેશ પહેલા જે પાગડી હતી એને જૂની પાગડી કહેવાય એટલે ત્રણ વસ્તુ આવે ધ્યાન રાખવાની ચલો અહીંયા તમને પેઢીની આખા ધંધાની કુલ પાગડી 32000 આપી છે પણ આપણે તો ખાલી કોની જોઈએ જે નવો ભાગીદાર આવે છે બંટી એ બંટીની પાગડી જોવાની ઓકે તો શોધી દઈએ બંટીની પાગડી બંટીની પાકડી ચલો કુલ પાગડી ધંધાની આપી છે 32000 એને ગુણ્યા આ જે 32000 છે એમાં બંટીનો ભાગ કેટલો છે આ રહ્યો બંટીનો ભાગ કેટલો છે 3 અષ્ટમાંશ તો ગુણ્યા 3 ભાગ્યા 8 તો દોડાવો ને કેલસી છે ને સદુપયોગ કરવાનો ને કેલસી નો કે 32000 ગુણ્યા 3 ભાગ્યા 8 તો 12000 રૂપિયા બંટીની પાઘડી આવે કેટલા આવી 12000 રૂપિયા લે સરસ તો બંટીની જે પાઘડી આવી આ 12000 એ 12000 કેવી રીતે લાવે છે રોકડમાં લાવે છે બીજા વાળામાં છે ને કે તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે વાંધો નહીં પાઘડી રોકડમાં આવી મતલબ કે પાઘડીનું પ્રીમિયમ આવે તો બે આમનો થાય પહેલી રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયાને પાઘડી આવી પાઘડી એની 12000 અને 12000 પાઘડી આવે એટલે પાઘડીના પ્રીમિયમને તરત જ ભાગીદારો છે વેચ એટલે કે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા 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 અને જૂના ભાગીદારો એટલે બંટી માટે આ
चलो त्यार पछी चार नंबर विदित अने विशाल तेमने मळेल पागड़ी पैकी 50% पागड़ी रोकड़मां उपाड़ी जशे 50% रूपिया उपाड़ी जाय छे वांधो नहीं चलो जो उपाड़ी जाय तो चार नंबर नी आमनो तमने खबर छे जूना भागीदारना मळी खाते उधार अने धंधामांथी रूपिया उपाड़ी जाय छे मतलब मतबल के रोकड़ खाते जम अने आमनो नो याद होय ने फॉर्मेट याद होय तो आय वांधो नहीं जो भागीदार ने पागड़ी मळी त्यारे अहींया आगळ वेची અને ઉપાડી જાય તો પછી અહીંયા લખેલું છે ને રોકડ ઉપાડી કેટલા રૂપિયા ઉપાડી જાય છે 50% એમને જે પાઘડી મળી વિદિત અને વિશાલને એના 50% તો આ બંનેના 50% ઉપાડી જાય છે તો અહીંયા તો ડેશ ચલો 8000ના 50% કરો એટલે વિદિત 4000 રૂપિયા લઈ જતો હશે વિશાલના 4000 છે એના 50% કરો તો એ 2000 રૂપિયા લઈ જતો બસ સિમ્પલ બીજો ચલો અહીંયા આગળ રોકડ ખાતે આવ્યું મૂડી ખાતામાં ઉધાર બાજુ રોકડ ખાતે લખ્યું આ બેમાં તો અહીંયા ઉધાર છે તો રોકડ ખાતામાં જમા બાજુ બંનેના નામ લખેલા હોય જ વિદિત અને વિશાળ તો એમાં ખાલી રૂપિયા લખવાના રે ઉપાડી જાય છે ને આ 4000 અને આ 2000 રૂપિયા વિદિતના 4000 અને વિશાળના 2000 બસ ઉપાડી જાય એટલે આવી નોંધ કરવાની આગળ વધો પાંચ નંબર યંત્રો પર 10% લેકે ઘસારો ગણો યંત્રો આપેલા છે 30000 રૂપિયાના ચલો યંત્ર મિલકત કહેવાય તો લખી દઈએ પાકા સરળમાં મિલકત ના બાજુ એ આ યંત્રો કેટલા ના આપેલા છે 30000 માઈનસ ઘસારો કેટલો 10% બોલે તો એક મિનિટ કટ એટલે કે 3000 તો કેટલા વધશે 27000 જમણી બાજુ માઈનસ થાય તો ક્રોસ એન્ટ્રી આવે બોલે તો ડાબી બાજુ અહીંયા આગળ લખી દેવાનું યંત્રનો ઘસારો અથવા તો યંત્રો લખી દો વાંધો નહીં લ્યો ને કેટલા રૂપિયા 3000 રૂપિયા બે નોંધ થઈ ગઈ આગળ વધો 100 નંબર દેવાદારોમાંથી 3600 રૂપિયા ગાલકા તરીકે માડી વળવા અને 15% ગાલકા જનામતની જોગવાઈ કરવી વાંધો નહીં ચલો દેવાના દારો આપેલા છે 39000 અને 600 રૂપિયા દેવાદારો પણ તમારી મિલકત છે તો આ પાકા સરમાં મિલકત લેણા બાજુ દેવાના દારો કેટલા આપેલા છે 39000 અને 600 પહેલા માઈનસ થાય ગાલકા જેને નવી કહેવાય અથવા તો અવલાની પણ વાંધો નહીં પછી જે માઈનસ થાય એને કહેવાય ગાલકાત અનામત જેને પણ નવી કહેવાય ચલો પહેલા તો ગાલકાત કેટલી માઈનસ કરવાની કીધેલી છે તો કે 3600 રૂપિયા ઓકે 39600 માંથી 3600 રૂપિયા માઈનસ કરો તો કેટલા વધશે 36000 અને આ 36000 પર તમારે ગાલકાત અનામત 15% રાખવાની છે 36000 ગુણ્યા 15% તો 5400 રૂપિયા આ ગાલખાત અનામત નવી અને માઈનસ કરી દો તો 30000 અને 600 રૂપિયા બહારની સાઈડ લખવાના આ ઓકે જમણી બાજુ માઈનસ થાય એટલે ક્રોસ એન્ટ્રી ઉધાર બાજુ જ આવે અને આ પણ ફોર્સન ખબર હોય તો કોઈને પ્રોબ્લેમ થાય જ નહીં કે આ ગાલખાત કહેવાય ગાલખાત તો મૂકી દેવાની આ 3600 રૂપિયા પછી ગાલકાત અનામત પણ અનામતમાં ધ્યાન રાખવાનું થાય કારણ કે અનામતમાં નવી માઈનસ જૂની આવે ને તો નવી કેટલી આવી તો કે 5400 રૂપિયા માઈનસ ચેક કરો ને જૂની આપી છે કે નથી આપી અંદર ઓકે જો મૂડી દેવા બાજુ આપેલી છે 1800 રૂપિયા તો આ 1800 રૂપિયા અહીંયાથી માઈનસ કરવાના તો 5400 માઈનસ 1800 બોલે તો 3600 નવી માઈનસ જૂની અને કયો તો જો કદાચ માઈનસ માં આવે તો પછી સામેની સાઈડ લઈ જવાની
बाकी करवानो तो नवी माइनस जूनी ओके थई ગઈ બેન રી 1 એન્ડ 2 ભૂલવાનું નહીં સાત નંબર રોકાણોની બજાર કિંમત 9000 છે જે ચોપડે લાવવી સરસ રોકાણોની બજાર કિંમત ચોપડે લાવવાની છે ચલો જૂના કેટલા આપેલા છે રોકાણો 18000 રૂપિયા ના આપેલા છે તો આ રોકાણો કેટલા 18000 રૂપિયા જો 18000 રૂપિયાના છે રોકાણો પણ હવાલામાં શું કીધું તમારે કેટલી ચોપડે લાવવાની છે 9000 રૂપિયા ચોપડે લાવવાની છે આપેલા છે 18000 પણ ચોપડે કેટલા લાવવાના છે 9000 તો હવે 18000 માંથી 9 ક્યારે થશે તો કે જ્યારે હું ઘટાડો કરીશ કેટલો ઘટાડો કરીશ 9000 રૂપિયાનો ઘટાડો કરીશ તો જ નવી કિંમત 9000 રૂપિયા નક્કી થવાની આ માઈનસ ઘટાડો કેટલા રૂપિયાનો ઘટાડો કરો 18 માંથી 9000 માઈનસ કરું તો જ નવી કિંમત 9000 નક્કી થવાની ને રોકાણ કયું તું યાદ છે ને લાસ્ટ લેક્ચરમાં બે વસ્તુ માટે ગલ્લા ચેક કરવાના રોકાણો માટે અને કારીગરો માટે ક્યારે ચેક કરવાના જ્યારે નુકસાન થતું હોય ત્યારે રોકાણોની કિંમત 18000 હતી 9000 થઈ ગઈ મતલબ કે નુકસાન થયું ઘટાડો થયો ને મિલકતમાં મિલકતમાં ઘટાડો થયો એટલે એક પ્રકારનું નુકસાન કેટલા રૂપિયાનું નુકસાન થયું કેટલો ઘટાડો થયો છે 9000 એટલે 9000 રૂપિયાનું નુકસાન થયું છે તો આ નુકસાનને ભરપાઈ કરવા માટે ગલ્લો બનાવેલો છે કે નથી ચેક કરી લો હા રોકાણ અનામત આપેલું છે જો છે રોકાણ અનામત તો કે હા ગલ્લો તો છે કેટલા પડ્યા છે ગલ્લામાં 7200 રૂપિયા પડ્યા છે લ્યો નુકસાન થયું છે 9000 રૂપિયાનું 9000 રૂપિયા ભરપાઈ કરવાના છે આપણે પણ આપણે ગલ્લો ચેક કર્યો ગલ્લામાંથી 7200 રૂપિયા જ નીકળ્યા તો આપણો કન્સેપ્ટ એવો હતો કે નુકસાન બધું ભરપાઈ કરી દો અને ગલ્લામાં રૂપિયા જો પડ્યા રહેતા હોય તો એને બાકીદારો વચ્ચે વેચો અહીંયા આગળ શું થયું 9000 ચૂકવવાના છે નુકસાન ભરપાઈ કરવાનું છે પણ ગલ્લામાંથી કેટલા નીકળ્યા 7200 રૂપિયા છે તો અત્યારે કેટલા આપી શકવાના જેટલા ગલ્લામાંથી નીકળ્યા એ 9000 આપવાના છે પણ અત્યારે ગલ્લામાંથી 7200 નીકળ્યા તો બધા આપી દો 7200 તો 9000 માંથી તમે 7200 આપી દીધા જેટલા ગલ્લામાંથી નીકળ્યા એટલે ગલ્લો તમારો શું થઈ ગયો ખાલી જો ગલ્લો ખાલી થઈ ગયો હોય તો પછી બાકીદાર વચ્ચે વેચવાનો તો કોઈ પ્રોબ્લેમ રહેતો જ નથી વેચતાનો આવે જ નહીં કારણ કે હજુ પણ તમારું નુકસાન ભરપાઈ કરવાનું બાકી છે ને 9000 માંથી તમે કેટલા રૂપિયા આપ્યા 7200 રૂપિયા આપ્યા તો 9000 માઈનસ 7200 રૂપિયા કરો તો હજુય તમારે 1800 રૂપિયા તો હજુ નુકસાન ભરપાઈ કરવાનું બાકી છે 1800 રૂપિયાનું તો નુકસાન છે જ હજી ગલ્લામાં રૂપિયા વધતા હોય બાકી પડ્યા રહેતા હોય તો ભાગીદારો વચ્ચે વેચાય પણ અહીંયા તો બધા ગલ્લો ખાલી થઈ ગયો ખાલી થાય એટલે વેચવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી તો પછી એવા સંજોગોમાં જો હજુ નુકસાન ભરપાઈ કરવાનું બાકી રહેતું હોય તો જેટલું નુકસાન હજુ બાકી છે એટલું ખર્ચ નુકસાન થાય ઉધાર નિયમ ખબર છે ને ખર્ચ નુકસાન ઉધાર તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ જેટલું નુકસાન હોય એટલું મૂકી દેવાનું અહીંયા લખી દેવાનું કે રોકાણ ખાતે કેટલું નુકસાન બાકી છે હજી તો કે 1800 રૂપિયા હજુ આપવાના બાકી છે તો 1800 રૂપિયાનું નુકસાન ભરપાઈ કરવાનું બાકી છે તો 1800 રૂપિયા મૂકી દેવાનું ક્યાંથી લાયા 1800 તો કે 9000 ચૂકવવાના હતા ગલ્લામાંથી 7200 નીકળ્યા તો 7200 ચૂકવી દીધા તો હજી બાકી ચૂકવવાના કેટલા રહેશે તો કે 1800 રૂપિયા તો બાકી રહેતા હોય નુકસાન હજુ ભરપાઈ થયું નથી તો ખર્ચ નુકસાન ઉધાર થાય તો ઉધાર બાજુ મૂકી બે નોટ થઈ ગઈ આઠ નંબર કારીગર વળતર પેટે 32000 નો 30000 રૂપિયાનો દાવો સ્વીકારવો ચલો દાવો એટલે દેવું દેવું હોય ટપટ દે મૂકી દેવાનું મૂડી દેવા બાદ કારીગર વળતર નો દાવો કેટલો સ્વીકાર્યો છે 30000 રૂપિયા કારીગરો આ કારીગરો માટે પણ ગલ્લો ચેક કરવાનો ને કારીગર વળતર માટે કારીગરોને 30000 રૂપિયાનો દાવો ચૂકવવાનો છે દાવો ચૂકવવાનો છે ચેક કરો ગલ્લો આપેલો છે કે નહીં તો કે હા કારીગર વળતર અનામતનો ગલ્લો છે
लल्ला में कितना पड़ा छे 24,000 रुपया जो जो 24,000 रुपया छे चल गल्ला में 24,000 रुपया निकल्या कारीगरों ने चुकवाना कितना छे 30,000 रुपया चुकवाना छे गल्लो चेक करियो गल्ला में 24,000 निकल्या तो અત્યારે કેટલા ચૂકવી દઈશું જેટલા નીકળે એટલા બધા ચૂકવી દઈશું 24,000 ચૂકવી દઈએ એટલે આપણો ગલ્લો શું થઈ ગયો ખાલી ગલ્લો ખાલી થઈ જાય તો પછી વેચવાનો પ્રોબ્લેમ રહેતો નથી કારણ કે હજી તમારે ચૂકવવાના છે ને રૂપિયા 30,000 ચૂકવવાના હતા ગલ્લામાંથી કેટલા નીકળ્યા 24,000 તો અત્યારે તો 24 જ ચૂકવ્યા ને તો 30 માંથી 24 ચૂકવી દઈએ તો હજી પણ 6,000 રૂપિયા સુધી ચૂકવવાના બાકી છે તો ગલ્લો તો ખાલી થઈ ગયો એટલે વેચવાનો કોઈ પ્રોબ્લેમ આવે નહીં તો પછી હજી તમારે જેટલા ચૂકવવાના બાકી હોય એટલા રૂપિયા તમારે જેટલું જેમ આ નુકસાન બાકી હતું એ રીતે હજુ જેટલા દેવાના ચૂકવવાના બાકી છે બધા બધા અહીંયા આગળ લખી દેવાના કારણ કે એક એન્ટ્રી તો ત્યાં આગળ આવી ગઈ તો બીજી એન્ટ્રી અહીંયા આગળ તો અહીંયા લખવાનું કે આ કારીગર વળતર નો દાવો ચૂકવવાનો બાકી છે પણ વાંધો નહીં કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે 6,000 રૂપિયા 6,000 બાકી ને 30 માંથી 24 ચૂકવ્યા 6 હજુ ચૂકવાયા નથી 9 નંબર લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં ઓકે સરસ લ્યો લેણદારો કેટલા આપેલા છે 30,000 રૂપિયાના આપેલા છે આ લેણદારો 30,000 રૂપિયાના આપેલા છે આમાંથી માઇનસ ઘટાડો કેટલા ટકા નહીં ચૂકવવા પડે 10% રકમ 30,000 ના 10% બોલે તો 1 મિનિટ કટ એટલે કે 3,000 રૂપિયા અને માઇનસ કરો તો 27,000 રૂપિયા આ દેવું ઘટ્યું દેવું ઘટે તો આવે જમા બાજુ આ લેણદારો કેટલા રૂપિયાનો ઘટાડો થયો તો કે 3,000 રૂપિયાનો બસ ફિનિશ જરૂરી ખાતા અને પાકું સભ્ય ઓકે ડન ચલો બધા હવાલા આપણે અહીંયા આગળ પૂરા હવાલા પૂરા થાય એટલે મિલકત લેણા બાજુ આવી જાઓ મિલકત લેણા બાજુ જે મિલકતો અને લેણું હોય એ બાકી હોય ત્યાં આગળ મૂકી દેવાનું ચાલો જેમ કે મકાન 66,000 રૂપિયાનું નથી આવ્યું ક્યાંય તો પછી આપણે લખવું પડે ને આ મકાન કેટલું 66,000 રૂપિયા પછી યંત્રો આવી ગયા સ્ટોક બાકી છે બોલો સ્ટોક કેટલો 18,000 રૂપિયા તો આ સ્ટોક 18,000 રોકડ દેવાદારો આવી ગયા બેંક આવી ગઈ ઉપર લખી દે બેંક તો રોકડ બેંક અને રોકાણો આવી ગયા સરસ લે આ બાજુ આવો મૂડી દેવા બાજુ આકસ્મિક અનામત તો કે વેચાય તો કે હા મૂડી દેવા છે એટલે કઈ બાજુ વેચવાનો મૂડી દેવા એટલે જમા બાકીઓ એટલે જમા બાજુ જ વેચવાનો ખબર છે ને ખાલી ચાર બાકીઓ નહીં વેચવાની કારીગર નફાભાગ ભંડોળ કામદાર બચત ખાતા પ્રોવિડન્ટ ફંડ અને ગાલ ખાતા નામ ચાલ આકસ્મિક અનામત તો વેચાય 9,000 રૂપિયા છે આકસ્મિક અનામત એ આ આકસ્મિક અનામત વેચવાની જૂના ભાગીદારો જૂનું જ પ્રમાણ બોલે તો પ્રમાણ કયું છે 2:3 તો વેચો 9,000 એને ગુણ્યા 2/5 એટલે કે 3,600 રૂપિયા વિદિતના ખાનામાં અને 9,000 × 3/5 એટલે કે 5,400 રૂપિયા વિશાલના ખાનામાં ગણેશ આકસ્મિક અનામત વેચી દીધો કારીગર વળતર તો આવી ગયું રોકાણ અનામત પણ આવી ગયું લેણદારો આવી ગયા ગાલ ખાતા અનામત પણ આવી ગઈ નવી મહિને જૂની થઈ ગઈ ને બધી વિગતો આપણે લખી દીધી છે હવે એક મેઇન કામ ખાલી બાકી છે એ છે તો ટોટલ કરીએ તો ઉધાર પાછળનું વધારે થાય છે એવું જોઈને જ ખબર પડે 3,000 3,600 3,600 1,800 અને 6,000 બોલે તો 18,000 રૂપિયા આ 18,000 અહીંયા આગળ પણ 18,000 18 માંથી 3 માઇનસ કરો એટલે 15,000 જમા બાજુ તફાવત આવે તો એને પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ કહેવાય ખોટ જે છે એ જૂના ભાગીદારો જૂનો પ્રમાણ વિદિત વિશાળ બોલો 15,000 રૂપિયા જે આવ્યા એ 15,000 રૂપિયાને
जूनु प्रमाण बोले तो 2/3 × 2/5 એટલે કે 6000 રૂપિયા અને 15 માંથી 6 જાય તો 9000 રૂપિયા અહીંયા આગળ જમા છે તો ક્રોસ એન્ટ્રી ઉધાર આ પુનઃમૂલ્યાંકન ખાતાની ખોટ અહીંયા આગળ ડેશ વિદિતના 6000 વિશાલના 9000 ચાલો સૌથી પહેલા નવા ભાગીદારનો ટોટલ કરવાનો જો દુખી થવું ન હોય તો 72000 અને બધું માઇનસ કરીએ કશું છે નહીં તો કોણ કેટલા આવશે 72000 ચાલો આવા જો 6 × 4 = 64 અને 5 = 69 69000 અને 400 69400 માંથી 9, 10, 11000 રૂપિયા માઇનસ કરો તો 58400 રૂપિયાની બાકી આવે. ત્યાર પછી આ બાજુમાં 48000, 8000, 3600 એટલે કે 59600 59600 એમાંથી 10000 રૂપિયા માઇનસ કરો તો 49600 રૂપિયા. આ જે 3 બાકી આવી એને ઉપાડીને આ મૂડી દેવા બાજુ મૂકી દેવાની. આ મૂડી એમાં વિદિત, વિશાલ અને ભંતી. ચલો વિદિત ના કેટલા આયા તો કે 49600, વિશાલ ના 584000, બંટી ના 72000. 49600 + 58400 + 72000 બોલે તો 180000 રૂપિયા. 180000 + 87000 + 30000 બોલે તો 2,37,000. હવે આ બાજુ ટોટલ કરો એ પહેલા ઉપર નજર કરવાની કારણ કે બાકી આવી નથી તો રોકડ બેંક ખાતું પણ બંધ કરો. ચલો 8400 + 72000 + 12000 92400 રૂપિયા. એમાંથી 4 × 2 = 6000 રૂપિયા માઇનસ કરો તો 86000. ઓકે પહેલા તો અહીંયા લખવાના ને. હા 86400 રૂપિયાની બાકી આવે. આ જે બાકી આવી ને એ સેમ ટુ સેમ નીચે ઉતારી દેવાની. લખી દેવાનું રોકડ ઓબ્લિક બેંક કેટલા રૂપિયા બાકી આવી 86400. બસ તો ટોટલ કરી દો ને 28000 + 30000 + 600 + 9000 + 66000 + 18000 + 86000 + 400 2,37,000 રૂપિયા. ઓકે અને એ ટોટલ આવી પણ જવું જોઈએ ને તો સાચું કહેવાય ને. જો વિદ્યાર્થી મિત્રો હવે દાખલો ગણતા વાર નહીં લાગે. આગળના જે 2 દાખલા ગણ્યા હતા આપણે એ બહુ સારા હતા એટલે વ્યવસ્થિત રીતે અને એકદમ ડિટેલમાં આપણે સમજ્યા. પણ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જશો ને એ સમય તમારો ઓછો થતો જશે અને ધીમે ધીમે કરતા એવી પ્રેક્ટિસ થઈ જશે કે આ દાખલો તમે 15 થી 17 મિનિટ ની અંદર તમે ગણી દેશો ગેરંટી સાથે. ઓકે તો બસ તો આજનો લેક્ચર આજનો દાખલો અહીંયા આગળ પૂરો થયો અને એની સાથે સાથે આપણો લેક્ચર પણ પૂરો કરી. દાખલાની પીડીએફ ને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એટલે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બાકી તો બધાને જય શ્રી કૃષ્ણ. ચલો ટાટા બાય બાય સી યુ અને પ્લીઝ ટેક કેર.